સુરત વકીલ બાર એસોસિએશન દ્વારા રાજ્ય સરકારે બજેટમાં કરેલા વેલફેર રકમની જાહેરાતને લઈ ઉજવણી કરવામાં આવી હતી અને ફટાકડા ફોડી ઉજવણી કરી છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત બાર એસોસિએશન દ્વારા વકીલોના વેલફેર ફંડની રકમ માટે માંગ કરવામાં આવી હતી. તે રાજ્યના નાણામંત્રી નીતિન પટેલ દ્વારા આ વખતે બજેટમાં વકીલો માટે 5 કરોડ સહાયની જાહેરાત કરાતા વકીલોમાં ખુશી જોવા મળી છે. તો સુરતના વકીલોએ રાજ્ય સરકારે બજેટમાં કરેલી જાહેરાત બાદ સરકારનો આભાર વ્યક્ત કરી ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. 1992માં ગુજરાત વેલફેર એક્ટ અસ્તિત્વમાં આવ્યો હતો, ત્યારે એક મોટી એડવોકેટનું ડેસ્ક થાય તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી એમને એમના ફેમિલીને રકમ ચૂકવવામાં આવે છે. અમારી ગુજરાત સરકારને ઘણા વખતથી એવી જાહેરાત હતી કે અમારી ડિમાન્ડ હતી કે જે વેલફેરની રકમ અમને ચૂકવે છે એમાં તમે કંઈક મદદ કરો, કારણ કે વકીલો એ સમાજનું એક અવિભાજ્ય અંગ છે અને સરકારને બી ઘણી રીતે વકીલો મદદરૂપ થાય છે. એટલે ગુજરાત સરકારે અમારી માગણી અમારી જે માગણી હતી એમાં અમારા ભાજપ લીગલ સેલના કન્વીનર જે પટેલ સાહેબ છે એમની આગેવાની હેઠળ અમે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ટીમ જોડાઈ હતી અને અમે વ્યવસ્થિત રીતે માગણી કરી હતી અને અમારી માગણીને એ લોકોએ સ્વીકારી છે અને જે ગઈકાલે બજેટ જે મંજૂર થયું એમાં અમારા 5 કરોડ રૂપિયા ગુજરાત વેલફેરમાં મંજૂર કરવામાં આવ્યા. ગુજરાત રાજ્ય બાર એસોસિએશન દ્વારા ઘણા વર્ષોથી રજૂઆત કરાઈ હતી, જેને સરકારે ધ્યાને લઈને વકીલો માટે 5 કરોડ સહાયની જાહેરાત કરતા વકીલોમાં ખુશી જોવા મળી છે. અઝર કુરેશી, G24 ન્યૂઝ.